જેતપુરમાં ડાઇંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ સામે જીપીસીબીએ લાલ આંખ કરી છે. નદીમાં ઝેર ઓકતા ઉદ્યોગકારો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ઉદ્યોગકારોને હાલ ફટકારી છે નોટિસ, જેમાં ખાસ કરીને નિયમોને અનુસરવા માટે તંત્રની ઉદ્યોગકારોને તાકીદ કરાઈ છે. તેમજ નદીમાં ઝેર ફેલાવતા ઉદ્યોગોને બંધ કરવા સૂચના આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જીપીસીબીના ચેકિંગ દરમિયાન ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જીવસૃષ્ટિ માટે ઝેરી કેમિકલ તત્વો મળી આવ્યા હતા, તેમજ ઝેરી કલર અને ભયાનક તત્વો પણ મળી આવ્યા હતા. નોટિસના પગલે જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની તાબડતોબ બેઠક પણ મળી હતી. હનીફ ખોખર આ વિષય પર વાતચીત કરવા માટે ફોન લાઇન પર જોડાઈ રહ્યા છે. જી હનીફ, અત્યારે જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ સામે જે લાલ આંખ તંત્રએ કરી છે, શું છે સમગ્ર મામલો? જી નુપુર, જેતપુરની જે ભાદર નદીમાં જે પ્રદૂષણ યુક્ત પાણી, અત્યારે ઝેરી પાણી ફેલાઈ રહ્યું છે, એ ઘણા સમયથી ચર્ચામાં છે. કારણ કે જ્યારે વરસાદ પડ્યો હતો અને વરસાદ પછી ભાદર બે ડેમમાં જે ઝેરી કેમિકલ યુક્ત પાણી ભરાયું, ત્યાર પછી જે ફીણ વાળા જે વિડીયો વાયરલ થયા હતા, ત્યાર પછી જે લલિત સુવાગિયા છે ધોરાજીના ધારાસભ્ય, તેમણે જળ સમાધિની વાત કરી હતી, અને ત્યાર પછી તંત્ર હવે રહીને થાક્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે, તેમની મીઠી નજર નીચે અત્યારે હજારો કારખાનાઓ જેતપુરમાં ધમધમી રહ્યા છે. અને હવે જ્યારે રેલો આવ્યો છે, ત્યારે જીપીસીબીએ આજે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને અને જે ઉદ્યોગકારો છે જે ઝેર ફેલાવી રહ્યા છે, જે લોકો એમને નોટિસ ફટકારી છે, અને નોટિસની અંદર ઘણા બધા મુદ્દાઓ ઉઠાવ્યા છે. એમણે નોટિસની અંદર જે ચેકિંગ કરવાની જે વાત કરી છે કે જ્યારે જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે તેમની સામે અનેક ત્રુટિઓ નજર આવી છે, જેવી કે જે પાણીને ફિલ્ટર પ્લાન્ટમાં લઈ જઈ અને એને ફિલ્ટર કરવાની જે પ્રોસેસ કરવી જોઈએ, પ્રોસેસ નથી થતી. ડાયરેક્ટ જે કારખાનામાંથી જે ઝેરી પાણી જે છૂટે છે એ સીધું જ નદીમાં આ લોકો નાખી દે છે, તેના કારણે નદીની અંદર પાણી ફેલાય છે ઝેરનું, અને એનું જે પૃથ્થકરણ થયા છે, જેના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, ટેસ્ટિંગમાં પણ ખૂબ જ ચોંકાવનારા રિપોર્ટો આવ્યા છે. તેમાં કલર, ઝેરી કલરનું પ્રમાણ ખૂબ જ જોવા મળ્યું છે, તેમજ ઝેરી કેમિકલોનું પ્રમાણ પણ ખૂબ જોવા મળ્યું છે, જે સમગ્ર માનવ માટે જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ જ ખતરારૂપ છે. તેમજ આ જે વિસ્તારની જે ખેતી છે એ ખેતીને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે આ જે નોટિસ ફટકારી છે એના કારણે આખું જે તંત્ર ગરમાઈ ગયું છે, અને જેતપુરમાં અત્યારે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન જે છે ખૂબ જ સદ્ધર એસોસિએશન ગણાય છે, એમણે અત્યારે તાબડતોબ મીટિંગ બોલાવી અને આમની સામે કઈ રીતે હવે આગળની કાર્યવાહી કરવી એ હવે ખબર પડશે, એ લોકો રણનીતિ નક્કી કર્યા છે. બીજી તરફ જીપીસીબી પણ અત્યારે કડક વલણ અપનાવી રહ્યું છે. સરકાર દ્વારા પણ તેમના આદેશ આપવામાં આવ્યા છે કે જે આવા કારખાનાઓ જે હોય, જે નિયમોને નેવે મૂકીને ચાલતા હોય, જે પ્રદૂષણ ફેલાવતા હોય, જે ઝેર ફેલાવતા હોય, એવા કારખાનાઓને તાત્કાલિક બંધ કરવામાં આવશે. જી આભાર અનિવ સમગ્ર માહિતી બદલ. તો ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ કે જેમાં સૌથી વધારે કામ કલરનું હોય છે, આ કેમિકલ યુક્ત અને કલર યુક્ત પાણી પાણીમાં છોડવામાં આવ્યું, જેના કારણે હવે તંત્ર